નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટાર એજ્યુકેશન ચેનલમાં હું નરેશ સર આપ સૌનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ઘણીવાર ફોર્મ ભરતી વખતે માહિતીના અભાવે અથવા તો અપૂરતી માહિતીને લીધે ફોર્મમાં ભૂલો પડવાની સંભાવના રહેતી હોય છે, જેના કારણે ફોર્મમાં રિજેક્શન આવતું હોય છે, એટલે કે રિજેક્ટ થઈ જતું હોય છે. તો આજના વિડીયોમાં ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું તેના વિશે આપણે માહિતી મેળવીશું. NMMS એટલે કે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ યોજના. શું છે આ યોજના જોઈએ. રાજ્યમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ 12 સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે તથા માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં ડ્રોપ આઉટ દર ઘટે તે હેતુથી ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ એટલે કે NMMS નામની યોજના MHRD ન્યૂ દિલ્હી તરફથી અમલમાં મૂકવામાં આવેલ છે. રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા તારીખ 28/2/2021 રવિવારના રોજ આ શિષ્યવૃત્તિ માટે લાભાર્થી વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે પરીક્ષા યોજવામાં આવશે. આ પરીક્ષા માટેના આવેદનપત્રો www.sebexam.org વેબસાઇટ પર તારીખ 19/11/2020થી તારીખ 19/12/2020 દરમિયાન ઓનલાઈન ભરવાના રહેશે. મિત્રો, પરીક્ષાનો કાર્યક્રમ ખાસ જોઈ લઈએ. જાહેરનામું બહાર પડવાની તારીખ 6/11/2020. www.sebexam.org વેબસાઇટ પર પરીક્ષા માટેનું આવેદનપત્ર ઓનલાઈન ભરવાનો સમયગાળો 19/11/2020થી 19/12/2020. પરીક્ષા માટેની ફી પોસ્ટ ઓફિસ ખાતે ભરવાનો સમયગાળો 19/11/2020થી 19/12/2020. પરીક્ષા માટેની ફી ઓનલાઈન ભરવાનો સમયગાળો 19/11/2020થી 22/12/2020. શાળા દ્વારા ભરાયેલા આવેદનપત્રો તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરીમાં જમા કરાવવાની અંતિમ તારીખ 26/12/2020. તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરી દ્વારા આવેદનપત્રોની ચકાસણી કરી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આપવામાં આવેલા લોગિન પર ઓનલાઈન એપ્રૂવ કરવાની તથા ઓનલાઈન પત્રો આવેદનપત્રો DPEO કચેરીમાં જમા કરાવવાની અંતિમ તારીખ 31/12/2020. DPEO કચેરી દ્વારા તાલુકામાંથી આવેલ આવેદનપત્રોની હાર્ડ કોપી રાજ્ય પરીક્ષા બોર્ડમાં જમા કરાવવાની અંતિમ તારીખ 5/1/2021 અને પરીક્ષાની તારીખ 28/2/2021 રહેશે. વેબસાઇટ સર્ચ કરતા આ પ્રમાણેનું હોમપેજ જોવા મળશે, જેમાં અહીં તાજેતરની જાહેરાતમાં નેશનલ મીન્સ કમ મેરેજ સ્કોલરશિપ સ્કીમ તેના પર ક્લિક કરવાનું રહેશે અથવા તો એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ અપલોડ ફોટોગ્રાફ, કન્ફર્મ એપ્લિકેશન, પ્રિન્ટ એપ્લિકેશન, ચલણ, પ્રિન્ટ હોલ ટિકિટ. એક્ઝામના 1-2 વીક અગાઉ તમારે પ્રિન્ટ હોલ ટિકિટ પર ક્લિક કરીને હોલ ટિકિટ મેળવવાની રહેશે. રિઝલ્ટનું એનાઉન્સ થયા પછી પ્રિન્ટ રિઝલ્ટ પર ક્લિક કરીને તમે તમારું રિઝલ્ટ મેળવી શકો છો. ઓનલાઈન એપ્લિકેશન કરવા માટે એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરો. હાઉ ટુ એપ્લાય તેના પર ક્લિક કરશો એટલે ફોર્મ કઈ રીતે ભરવું તે અંગેની સૂચનાઓ જોવા મળશે. નોટિફિકેશન ક્લિક કરતા એક PDF ફાઇલ ઓપન થશે, જેમાં પરીક્ષા સંબંધિત માહિતી આપવામાં આવેલી છે, સૂચનાઓ આપવામાં આવેલી છે. ઓનલાઈન ફોર્મ ભરવા માટે એપ્લાય પર ક્લિક કરો. અહીં નીચે આધાર ડાયસ નંબરની કેટલીક સૂચનાઓ આપેલી છે તે વાંચી લેવી. ત્યારબાદ વિદ્યાર્થીનો 18 આંકડાનો આધાર ડાયસ નંબર અહીં લખીને સબમિટ પર ક્લિક કરવું. પર્સનલ ઇન્ફોર્મેશન ઓફ ધ કેન્ડિડેટ્સ. અહીં UDIS નંબર તેમજ નામ, બર્થ ડેટ, જેન્ડર વગેરે વિગતો આપમેળે ભરેલી આવી જશે. ત્યારબાદ કેટેગરી પર ક્લિક કરીને જનરલ, SC, ST જે કેટેગરી લાગુ પડતી હોય તેના પર ક્લિક કરવાનું રહેશે. રેસિડન્સ રૂરલ, ગામડામાંથી હોય તો, સિટીમાંથી હોય તો અર્બન પર ક્લિક કરવાનું રહેશે. ડિસેબિલિટી સ્ટેટસ, જો વિકલાંગતા લાગુ પડતી હોય તો યસ, ના લાગુ પડતી હોય તો નો પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ એડ્રેસ અહીં લખવાનું રહેશે. ડિસ્ટ્રિક્ટ એટલે કે જિલ્લો પસંદ કરવાનો રહેશે, તાલુકો પસંદ કરવાનો રહેશે અને અહીં પિનકોડ નંબર લખવાનો રહેશે. ત્યારબાદ સ્કૂલ એડ્રેસ ઇન્ફોર્મેશન. જો વિદ્યાર્થી ઓપન લર્નિંગ ડિસ્ટન્સ મુક્ત દૂરવર્તી શિક્ષણ એટલે કે NIOSમાં અભ્યાસ કરતા હોય તો યસ લખવાનું છે અથવા તો નો પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ જો વિદ્યાર્થી નવોદય વિદ્યાલયમાં અભ્યાસ કરતો હોય તો યસ પર અથવા તો નો પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ સ્કૂલ ડાયસ નંબર અહીં એન્ટર કરવાનો રહેશે. એન્ટર કરતાની સાથે નીચે સ્કૂલની વિગતો આવી જશે. જો તે સાચી ના હોય તો ચેન્જ સ્કૂલ પર ક્લિક કરવાનું રહેશે.
त्यारबाद अहीं नीचे स्कूलनुं एड्रेस लखवानुं रहेशे अने अहीं पिनकोड नंबर लखवानुं रहेशे। त्यारबाद अधर इन्फॉर्मेशन जेमां एक्जामिनेशन मीडियम, एमां तमारे गुजराती का तो इंग्लिश बे ऑप्शन आपेला छे। तमे जे सिलेक्ट करशो तमारुं प्रश्नपत्र ते आवशे, एटले के गुजराती सिलेक्ट करशो तो तमारुं प्रश्नपत्र गुजरातीमां आवशे। फेमिली इन्फॉर्मेशन जेमां फाधर्स एज्युकेशन पितानुं अभ्यास लखवानुं छे, फाधर्स ऑक्युपेशन एटले के फाधरनो व्यवसाय लखवानुं छे, तेवी ज रीते मधर्स एज्युकेशन मातानुं शिक्षण अहीं लखवानुं छे, मधर्स ऑक्युपेशन एटले के मातानो व्यवसाय अहीं लखवानुं छे। त्यारबाद नंबर ऑफ फेमिली मेम्बर्स लिविंग इन ध हाउस, घरमां केटला फेमिली मेम्बर रहे छे ए काउंट अहीं लखवानुं छे तमारे। नंबर ऑफ ब्रधर्स केटला भाई छे એ અહીં દર્શાવવાનું છે, નંબર ઓફ સિસ્ટર કેટલી બહેન છે તે નંબર અહીં આંકડાકીય માહિતી લખવાની છે, એટ વોટ નંબર ઇઝ ધ કેન્ડિડેટ એમોંગ હિઝ હર બ્રધર એન્ડ સિસ્ટર, તમે પોતે કયા નંબરના બ્રધર અથવા તો સિસ્ટર છો એ નંબર અહીં તમારે દર્શાવવાનો રહેશે। ત્યારબાદ પેરેન્ટિયલ એન્યુઅલ ઇન્કમ, તમારા પિતાની વાર્ષિક આવક અહીં તમારે સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ મોબાઈલ નંબર, ફોન નંબર, ઈમેલ આઈડી, ઈમેલ આઈડી લખ્યા બાદ ફરીથી ઈમેલ આઈડી લખીને તમારે કન્ફર્મ કરવાનું રહેશે। મિત્રો, જ્યાં ઉપર અહીં લાલ કલરની ફૂદડી જોવા મળે છે એ માહિતી કમ્પલસરી ભરવાની રહેશે, તે સિવાયની માહિતી ભરવી ફરજિયાત નથી। ત્યારબાદ સબમિટ પર ક્લિક કરવાનું રહેશે। સબમિટ પર ક્લિક કરતાની સાથે જ એક એપ્લિકેશન નંબર અહીં જનરેટ થશે, તે તમારે સાચવીને રાખવાનું રહેશે। ત્યારબાદ અપલોડ ફોટો એન્ડ સિગ્નેચર પર ક્લિક કરીને અહીં એપ્લિકેશન નંબર અને ડેટ ઓફ બર્થ લખીને સબમિટ પર ક્લિક કરવાનું રહેશે। ડોક્યુમેન્ટ્સ અપલોડ કરતા પહેલાં તેને સ્કેન કરીને તેની સાઇઝ સેટ કરી રાખવી જરૂરી છે, જેમાં વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ્સ અને સિગ્નેચર તેને 15 KB વધુ સાઇઝની ન હોવી જોઈએ। આ ઉપરાંત આવકનું પ્રમાણપત્ર અને કાસ્ટ સર્ટિફિકેટ જો લાગુ પડતું હોય તો તે 400 KB વધુ સાઇઝનું ન હોવું જોઈએ। સેટ કરીને તમે જે ફોલ્ડર પર મૂક્યો છે અહીં બ્રાઉઝ પર ક્લિક કરીને તે અપલોડ કરવાનું રહેશે। ત્યારબાદ કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરો, અહીં નીચે એપ્લિકેશન નંબર અને ડેટ ઓફ બર્થ એન્ટર કરો અને ત્યારબાદ સબમિટ પર ક્લિક કરો। તમે ફોર્મમાં ભરેલી વિગતો અને પાસપોર્ટ સાઇઝનો ફોટો તમને અહીં જોવા મળશે। વિગતોની ચકાસણી કરી ત્યારબાદ નીચે કન્ફર્મ પર ક્લિક કરો। કન્ફર્મ કર્યા બાદ કન્ફર્મેશન નંબર જનરેટ થશે, એ નંબર અહીં એન્ટર કરો અને ત્યારબાદ ડેટ ઓફ બર્થ એન્ટર કરો અને ત્યારબાદ સબમિટ પર ક્લિક કરો। તમારી સમક્ષ જે એપ્લિકેશન ફોર્મ ઓપન થાય તે તમે પ્રિન્ટ એપ્લિકેશન પર ક્લિક કરીને તેને પ્રિન્ટ આઉટ લઈ શકો છો અથવા તો પછી મોબાઈલ કે લેપટોપમાં તમે સેવ પણ કરી શકો છો। ત્યારબાદ પેમેન્ટનો ઓપ્શન આવશે, જેમાં પ્રિન્ટ ચલણ અને ઓનલાઈન પેમેન્ટ બે ઓપ્શન છે। જો તમે ઓનલાઈન પેમેન્ટ કરવા માંગતા હોય તો તેના પર તમે ક્લિક કરશો। ઓનલાઈન પેમેન્ટ માટે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, ઇન્ટરનેટ બેન્કિંગ વગેરે ઓપ્શન આપવામાં આવેલા છે। જો તમે ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરવા માંગતા હોય તો ડેબિટ કાર્ડ પર રહેલા નંબર અહીં એન્ટર કરો, મંથ, ઇયર અને કાર્ડની પાછળ રહેલ 3 આંકડાનો CVV નંબર અહીં એન્ટર કરો, કાર્ડ હોલ્ડરનું નામ એન્ટર કરીને મેક પેમેન્ટ પર ક્લિક કરીને તમે પેમેન્ટ કરી શકશો। જો તમે ઓફલાઈન પેમેન્ટ કરવા માંગતા હોય ચલણથી તો તમારે પોસ્ટ ઓફિસમાં જઈને આ ચલણ ભરવાનું રહેશે, જેમાં 3 કોપી જોવા મળશે, એક પોસ્ટ ઓફિસ કોપી, બીજી SEB કોપી અને ત્રીજી કેન્ડિડેટ કોપી જોવા મળશે। ઓનલાઈન ભરેલ આવેદનપત્રની પ્રિન્ટ સાથે નીચે મુજબના આધારો પ્રમાણપત્રો જોડવાના રહેશે, જેમાં ફી ભર્યાનું ચલણ એમાં માત્ર SEB કોપી જોડવાની રહેશે, આવકના દાખલાની પ્રમાણિત નકલ, સરકાર દ્વારા અધિકૃત કરેલ અધિકારીશ્રીનો દાખલો જોડવાનો રહેશે, ધોરણ 7ની માર્કશીટ અથવા સમકક્ષ પુરાવો કે દાખલો, જાતિ અંગેના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ, સરકાર દ્વારા અધિકૃત કરેલ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર જોડવાનું રહેશે જો લાગુ પડતું હોય તો, વિકલાંગતા અંગેના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ જો લાગુ પડતું હોય તો। શાળાએ કરવાની કાર્યવાહી, વિદ્યાર્થીઓને પરીક્ષા માટેના આવેદનપત્રો ઓનલાઈન ભરી આપવાની સંપૂર્ણ જવાબદારી જે તે શાળાની રહેશે। શાળાએ ભરાયેલા તમામ ઓનલાઈન આવેદનપત્રો ઉપર આચાર્યશ્રીના સહી સિક્કા કરી જરૂરી આધાર પ્રમાણપત્રો સાથે તારીખ 26/12/2020 સુધીમાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની
कचेरी में जमा करावा रहे। आ उपरांत तालुका कक्षाएं अने जिला प्राथमिक शिक्षण अधिकारी कचेरीए करवानी कार्यवाही आप स्क्रीन पर जोई शको छो। केटलीक अगत्यनी सूचनाओ आपवामां आवेली छे जेनो अभ्यास करी लेवो, जेम के विद्यार्थी अथवा शाळा द्वारा तेमना आवेदनपत्रों राज्य परीक्षा बोर्ड में सीधा मोकलवामां आवशे तो ते रद्द गणवामां आवशे। आ सिवाय अन्य घणी सूचनाओ आपवामां आवेली छे ते आपे वांची लेवी। स्क्रीन पर आप केटलीक अगत्यनी सूचनाओ जोई शको छो ते आपे वांची लेवी। आ उपरांत केटलीक मार्गदर्शक सूचनाओ पण आपवामां आवेली छे जे आप स्क्रीन पर जोई शको छो। मित्रों, वेबसाइटना होम पेज पर अहीं ऊपरनी साइड जे ऑप्शन आपवामां आवेला छे तेमां सौथी छेल्ले डाउनलोडनो ऑप्शन जोवा मळशे। तेना उपर क्लिक करशो तो आ प्रमाणेना ऑप्शन्स ओपन थशे जेमां प्रीवियस ईयर्स पेपर्स तमने जोवा मळशे। एनटीएससी, एनएमएमएस, पीएससी, एसएसई आ बधा ज प्रश्नपत्रों अहीं आपवामां आवेला छे। जेम के एनएमएमएस तेना उपर तमे क्लिक करशो तो 2011, 13, 14, 15, 17 आ बधा ज वर्षना पेपर तमे जोई शकशो। जे ते वर्ष उपर तमे क्लिक करशो एटले गुजराती अने इंग्लिश जे रीते तमारुं प्रश्नपत्र जोतुं होय ते तमे डाउनलोड करी शकशो। मित्रों, आ उपरांत नीचे डिस्क्रिप्शनमां पण तेनी लिंक मूकवामां आवेली छे, तेना पर क्लिक करीने पण तमे आ विगतो मेळवी शको छो। मित्रों, आ वीडियोमां ऑनलाइन फॉर्म कई रीते भरवुं ते अंगेनी माहिती आपवामां आवेली छे। एनएमएमएस एटले के नेशनल मिनिस्टर मेरिट स्कॉलरशिप योजना शुं छे ते विषेनी संपूर्ण विगतवार माहिती जोईती होय तो आ वीडियो ने जोवानुं भूलशो नहीं। तेनी लिंक नीचे डिस्क्रिप्शन में अने ऊपर आई बटन पर पण आपवामां आवेली छे, अथवा तो तमे मारी चेनल ना प्लेलिस्ट में अथवा तो वीडियो में जईने तमे आ वीडियो जोई शको छो। मित्रों, वीडियो पसंद पड्यो होय तो तेने लाइक करशो अने वधुमां वधु शेर करशो जेथी अन्य मित्रों ने पण तेनो लाभ मळी रहे। अने हाँ, हजु सुधी तमे मारी चेनल ने सब्सक्राइब नथी करी तो अत्यारे ज तेने सब्सक्राइब करो जेथी मारा आवनारा दरेक वीडियो नी नोटिफिकेशन तमने मळती रहे अने सौथी पहेला तमे ते जोई शको। जल्दी ज मळीशुं एक नवा वीडियो साथे। थैंक यू सो मच।